નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આઈ કેન ક્રેક એક્ઝામમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત. આજે આપણે એક એવા ટોપિક માટે મળ્યા છીએ કે જેમાં વિદ્યાર્થીઓ ખૂબ કન્ફ્યુઝ છે. કન્ફ્યુઝ ઇન ધ સેન્સ કે જેન તે ગમે એ ગ્રુપની અંદર વારંવાર લખ્યા કરે છે કે મારે એટલા માર્ક છે, એટલા ખોટા છે, એટલા રદ થયા છે અને એટલા મેં નો એટેમ્પ નથી કર્યા તો મારા માર્ક કેટલા થશે. એટલે ફોરેસ્ટની ફાઇનલ આન્સર કી આવી ગયા પછી જે કન્ફ્યુઝન છે કે જે ખબર નથી પડતી એ કન્ફ્યુઝન સોલ્વ કરવા માટે આપણે આ મળ્યા છીએ. લગભગ મારા ખ્યાલ મુજબ 50% વિદ્યાર્થીઓને તો ખ્યાલ આવી ગયો હશે કે ખરેખર કઈ રીતે માર્ક છે એ ગણાયા છે અને એના માર્ક કેટલા થાય છે. પણ જે વિદ્યાર્થીઓને ખ્યાલ નથી પડ્યો કે ખબર નથી પડી કે શું ખરેખર માર્ક કઈ રીતે ગણાય છે કે કઈ રીતે ગણાયા છે કે મારા માર્ક કઈ રીતે કેટલા થશે, તો એવા વિદ્યાર્થીઓ માટે એક નાનકડો પ્રયાસ છે કે તમને લોકોને હેલ્પફુલ થાય. ઘણા વિદ્યાર્થીઓએ એવો પ્રયાસ કર્યો છે કે કંઈક એક લિંક જનરેટ થઈ છે અને લિંકની અંદર એનો કન્ફર્મેશન નંબર ને બધું નાખી અને માર્ક ગણે છે. પણ મને જ્યાં સુધી મેસેજ મળ્યા છે ત્યાં સુધી એવું કંઈક થયું છે કે એમાં રદ થયેલા માર્ક છે એ કાઉન્ટ નથી થયા કંઈ બરાબર, અને આમનો માર્ક છે એ આપી દીધા છે. હવે એ તમારી ઉપર છે, તમારી સિનારી ઉપર છે. જે રીતે હસમુખ પટેલ સાહેબે ટ્વીટ કર્યું છે એ પ્રમાણે આપણે જો માર્ક ગણીએ તો કેટલા માર્ક તમારે થવા જોઈએ અને ખરેખર એ રીતે એ લોકોએ કઈ રીતે ગણ્યું છે, તો એની આપણે ચર્ચા છે અત્યારે કરવી છે. કઈ રીતે માર્ક ગણાયા છે અને કઈ રીતે લોકોએ મૂક્યું છે તો એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં શું હતું તો કે સાહેબ એક પ્રશ્ન હતો અને એક પ્રશ્નના કેટલા માર્ક હતા, તો કે એક પ્રશ્નના બે માર્ક હતા. એનો અર્થ એવો થયો કે ભાઈ 100 પ્રશ્નો હતા અને 100 પ્રશ્નોના કેટલા માર્ક થાય, તો કે 200 માર્ક થતા હતા. 100 પ્રશ્નોના કેટલા માર્ક થતા હતા, તો કે 100 પ્રશ્નોના 200 માર્ક થતા હતા. 100 પ્રશ્નોના 200 માર્ક થતા હતા અને નેગેટિવ કેટલા હતા, તો કે સાહેબ એક પ્રશ્ન ખોટો પડે તો 0.25 માર્ક છે એ કપાતા હતા. આ આખો સિનારીઓ છે આ રીતનો હતો જ્યાં સુધી પ્રશ્નો રદ નહોતા થયા ત્યાં સુધી. હવે પ્રશ્નો છે એ રદ થયા છે. કઈ રીતે રદ થયા છે, તો મિનિમમ પાંચ પ્રશ્નો છે એ રદ થયા છે. એટલે અમુક જગ્યાએ 5 પ્રશ્નો રદ થયા છે, અમુક જગ્યાએ અમુક લોકોને 6 પ્રશ્ન રદ થયા છે. અમુકને કેટલા રદ થયા છે, 6 પ્રશ્નો રદ થયા છે. અમુકને 9 પ્રશ્નો રદ થયા છે અને મારા ધ્યાનમાં આવ્યું છે ત્યાં સુધી 13 પ્રશ્ન સુધી રદ થયા છે. બરાબર, 13 પ્રશ્ન સુધી રદ છે એ થયા છે. અમુકને 5 રદ થયા છે, 6 રદ થયા છે, 9 રદ થયા છે અને અમુકને 13 પ્રશ્નો રદ થયા છે. શાંતિથી સમજો. હવે જુઓ કઈ રીતે આપણે એક એક વસ્તુ જોતા જઈએ. તો 5 પ્રશ્નો જેને રદ થયા છે, જેને 5 પ્રશ્ન રદ થયા છે એને કઈ રીતે કાઉન્ટ કરવાનું, તો જો જેને 5 પ્રશ્નો રદ થયા છે ને એને 95માંથી કાઉન્ટ કરવાનું. કેટલામાંથી કાઉન્ટ કરવાનું, 95માંથી કાઉન્ટ કરવાનું. જો 100 પ્રશ્નો હતા ત્યારે કેટલા માર્ક થતા, તો કે 200 માર્ક થતા હતા. હવે માર્ક છે એ 200 જ રાખવાના છે, માર્ક છે એ 200 જ રાખવાના છે, પણ પ્રશ્નોની સંખ્યા કેટલી થઈ ગઈ, 95 થઈ ગઈ. એનો અર્થ એવો થાય કે 200/95 કરવાના. કેટલા કરવાના, 200/95 કરવાના. 5 પ્રશ્નો જેને રદ થયા છે એને 200/95 કરવાના. આપણે લાઈવ અત્યારે રેન્ડમલી આપણે સિલેક્ટ કર્યું છે એટલે રેન્ડમલી આપણે જોતા જઈએ, કેલ્ક્યુલેટર છે એ કરતા જઈએ. 200/95 કરીએ તો કેટલા થાય, તો કે 200/95 કરીએ તો 2.105 થાય. 2.105 એનો અર્થ એવો થયો કે જે લોકોને 5 પ્રશ્ન રદ થયા છે એને એક પ્રશ્નના કેટલા માર્ક ગણાશે, સાચા જે સાચો પ્રશ્ન હશે એને એક પ્રશ્નના 2.105 માર્ક ગણાશે. સમજાણું, 5 પ્રશ્નો જેને રદ થયા છે એટલે કે 95માંથી જેને કાઉન્ટ થવાનું છે એને 2.105 માર્ક એક પ્રશ્નના ગણાશે. એટલે એક સાચો પડશે તો 2.105 ગણાશે, બે સાચા પડશે તો 4.210 માર્ક થશે. 4 માર્ક નહીં થાય, જે 4 થતા ને પહેલાં એ 4 નહીં થાય, 4.210 થશે. ક્લિયર થઈ ગયું. હવે વાત કરીએ નેગેટિવ, તો જો જ્યારે બે માર્ક હતા ત્યારે નેગેટિવ કેટલા થયા, તો કે 2 માર્ક્સ હતા ત્યારે નેગેટિવ થાય 0.25. ત્યારે કેટલા થતા હતા, 0.25 થતા હતા. જ્યારે 2 માર્ક તમને મળતા હતા ત્યારે 0.25 નેગેટિવ થતા હતા, પણ હવે તમને 2.105 મળે છે, 2.105 માર્ક મળે છે, તો નેગેટિવ કેટલા થશે. તો જો 2.105 × 0.25/2 કરીએ તો 0.263 થશે. નેગેટિવ કેટલા થશે,
0.263 બધાને અલગ અલગ નેગેટિવ થશે, બધાને અલગ અલગ માર્ક છે એ મળશે. સમજો જેટલા જેટલા કેન્સલ થશે એ પ્રમાણે માર્ક છે એ મળશે. એટલે વિચાર કરો કે જે લોકોને 5 પ્રશ્ન કેન્સલ થયા છે એને 1 પ્રશ્નના 2.105 મળશે. એ લોકોને ખોટો પડશે એના કેટલા 0.25ની બદલે 0.250 હતા ને, 0.25 એટલે 0.250 કહેવાય, એ 0.250ની બદલે 0.263 માઇનસ થશે. સમજણ પડી? જેમ તમને પ્લસ થયા છે એમ તમારા નેગેટિવ વધારે થશે, જેમ પ્લસ વધારે થયા છે એમ નેગેટિવ વધારે થશે. હવે આપણે 6 પ્રશ્ન તરફ આવી જઈએ. હવે ક્યાં આવી જઈએ? આપણે 6 પ્રશ્ન તરફ આવી જઈએ. જો 6 પ્રશ્નમાં જઈએ તો અહીંયા શું થઈ જાય? 5ની બદલે કેટલા પ્રશ્નો થઈ જાય? 6. 6 એટલે પહેલેથી જ આપણે ભૂસીને જ કરીએ. જો 6 પ્રશ્નો થયા છે, 6 પ્રશ્નોનો અર્થ શું થયો? કેટલામાંથી ગણવાના? તો કે 94માંથી ગણવાના છે. કેટલામાંથી ગણવાના છે? 94માંથી ગણવાના છે. 94માંથી ગણવાના એટલે કેટલા કરવાના? 200 માર્કનું છે, 200 ભાગ્યા 94 કરવાના. 6 પ્રશ્નો રદ થયા એટલે 100માંથી 6 જાય તો 94, 200 ભાગ્યા 94 કરો તો 200 ભાગ્યા 94 કરો એટલે 2.127 આવે. એટલે એને એક હાચો પડશે ત્યારે કેટલા મળશે? તો કે એક હાચો પડશે ત્યારે એને મળશે 2.127. જો 5 ખોટા પડ્યા તો 2.105 રદ થયા તો 2.105 માર્ક મળતા હતા. 6 પ્રશ્ન રદ થાય છે તો કેટલા મળે છે? 2.127 મળે છે. હવે 2.127 મળે છે તો આમાં કઈ રીતે કરશું? તો કે 2 માર્કે 0.25 છે એ રદ થતા હતા, માઇનસ થતા હતા. તો 2.127 કેટલા રદ થશે, કેટલા માઇનસ થશે? તો 2.127 ગુણ્યા 0.25 ભાગ્યા 2 કરો તો 0.265 નેગેટિવ કેટલા થશે ને ભાઈ? 0.265 નેગેટિવ થશે. કેટલા થશે? 0.265. ક્લિયર? એ જ રીતે તમે આગળ વધો તો છ ની બદલે આગળ કેટલા છે? 9 પ્રશ્નો રદ થયા. સમજો, કોઈકને 9 પ્રશ્નો રદ થયા છે, કોઈકને 9 પ્રશ્ન રદ થયા છે. તો કુલ પ્રશ્નો કેટલા રહ્યા? 91. તો 200 ભાગ્યા 91, 200 ભાગ્યા 91 કરો તો થશે 2.197. 2.197 એનો અર્થ એવો થયો કે 9 પ્રશ્નો જેને રદ થયા છે એને 2.197 માર્ક મળશે. એક પ્રશ્ન સાચાના કેટલા મળશે? 2.197. તો નેગેટિવ કેટલા થશે? તો નેગેટિવ આવી રીતે થશે 2.197 ગુણ્યા 0.25. આમ આ રીતે ત્રિરાશી મૂકવાની. 2 માર્કે 0.25 નેગેટિવ થતા હતા તો 2.197 એ કેટલા નેગેટિવ થશે? બરાબર? એટલે 2.197 ગુણ્યા 0.25 કરો, એને ભાગ્યા 2 કરો એટલે 0.274. નેગેટિવ કેટલા થશે? 0.274. હવે 13 પ્રશ્ન રદ થયા છે તો 13 પ્રશ્ન રદ થયા છે એનો અર્થ એવો થાય કે 87 પ્રશ્નોમાંથી જ ગણવાના છે ને. કેટલામાંથી? 87 પ્રશ્નોમાંથી જ ગણવાના છે. એટલે 200 ભાગ્યા થશે 87. 200 ભાગ્યા 87 થાય તો 2 આવી જશે 2.298. એટલે એને 1 માર્કના 1 પ્રશ્નના કેટલા મળશે? 2.298 મળશે એક પ્રશ્ન સાચાના. નેગેટિવ કેટલા થશે? તો અહીંયા કરી દેખો 2.298. તો 2.298 ગુણ્યા 0.25 ભાગ્યા 2 એટલે 0.287. નેગેટિવ કેટલા થશે? 0.287 નેગેટિવ થશે. હવે જુઓ, આ તમને મળી ગયું કે 5 પ્રશ્ન રદ થયા છે તો 1 પ્રશ્નના 2.105 માર્ક મળશે, નેગેટિવ 0.263 થશે. 6 પ્રશ્ન રદ થયા છે તો 1 પ્રશ્નના 2.127 મળશે, નેગેટિવ 0.265 થશે. 9 પ્રશ્ન રદ થયા છે તો 2.197 એક પ્રશ્ન સાચાના મળશે અને નેગેટિવ થશે 0.274. અને 13 પ્રશ્ન રદ થયા છે તો 2.298 એક પ્રશ્ન સાચાના મળશે અને ખોટાના કેટલા થશે? 0.287 ખોટા થશે. હવે જો સમજો કે કોઈ 5 પ્રશ્નો રદ થયા છે ને એના 60 પ્રશ્નો સાચા છે, 60 પ્રશ્નો સાચા છે, બરાબર? 60 પ્રશ્નો સાચા છે અને 30 પ્રશ્નો ખોટા છે. કેટલા? 30 પ્રશ્નો છે એ ખોટા છે. 60 પ્રશ્નો સાચા છે, 30 પ્રશ્નો ખોટા છે અને 5 છે એ નોટ એટેમ્પ્ટેડ છે. અને 5 છે એ શું થયા છે? રદ થયા છે. 5 છે એ રદ થયા છે. આવું સમજો કોઈ વિદ્યાર્થીને છે, તમારા જે હોય તમારે એની મૂકી દેવાના,
સાચા પ્રશ્નો તમારા કેટલા છે, ખોટા પ્રશ્નો કેટલા છે, અને નોટ એટેમ્પ્ટેડ કેટલા છે, અને રદ છે એ કેટલા છે. બરાબર. હવે જુઓ, આપણે મૂળ આ બેમાં જવાનું છે. 60 પ્રશ્નો સાચા છે એટલે 60, 5 માર્કનું ખોટું છે એટલે 60 × 2.105 કરવાનું. શું કરવાનું? 60 × 2.105 કરવાનું. 60 × 2.105 કરશો એટલે કેટલા આવશે? 60 × 2.105 કરો એટલે 126.3 આવે. 126.3 આવશે. 126.3 આવ્યા. ખોટા કેટલા છે? 30 ખોટા છે. તો 30 × શું કરવાનું? નેગેટિવ કેટલા છે? 0.263 એટલે 7.89 બાદ થશે. 7.89 છે એ બાદ થશે. એટલે 126.3 માંથી 7.89 બાદ કરીએ એટલે તમારા જે માર્ક આવશે 118.41. શું થઈ ગયું? 118.41 માર્ક તમારા આવ્યા. આ તમારો સ્પષ્ટ જવાબ છે એ મળી જાય. જુઓ, તમારા સ્પષ્ટ માર્ક મળી જાય. જો 5 પ્રશ્ન કેન્સલ થાય છે અને તમારા 60 પ્રશ્નો સાચા છે, 30 પ્રશ્નો ખોટા છે, 5 નોટ એટેમ્પ્ટેડ છે અને 5 રદ છે, તો આવું થાય. શું કરવું તમારે? 60 પ્રશ્નો હોય એને ગુણ્યા 2.105 કરી દેવાના. એમાંથી 30 પ્રશ્નો તમારા ખોટા છે તો માઇનસ 30 × 2.63 કરવો એટલે 7.89 આવે. જવાબ આવી જાય 118.41. આ તમારા માર્ક છે એ મળી જાય. હવે આગળ વધીએ. 6 પ્રશ્ન ખોટા છે. સમજો, કોઈકના કોઈકના પેપરમાં 6 પ્રશ્નો છે એ ખોટા છે એટલે રદ થયા છે. અને 6 પ્રશ્નો રદ થયા છે એ વ્યક્તિને આ રીતનું છે કે ભાઈ મારે 65 પ્રશ્નો છે એ સાચા છે. કેટલા સાચા છે? 65 પ્રશ્નો સાચા છે. 20 પ્રશ્નો છે એ ખોટા છે. 20 પ્રશ્નો છે એ લોકોએ ખોટા ટીક કર્યા છે. 85 થઈ ગયા. 85 × 6 = 91 ને 9 છે એને નોટ એટેમ્પ્ટેડ કર્યા છે. 9 નોટ એટેમ્પ્ટેડ કર્યા છે અને 6 પ્રશ્નો શું થયા છે? રદ થયા છે. તો આ આખું મળી જશે. બરાબર. 100 માર્કનું થઈ જાય. 65 પ્રશ્નો સાચા છે એનો અર્થ શું થયો? 65 × 2.127 કરવાના. 65 × 2.127 કરવાના એટલે એના માર્ક કેટલા થશે? માર્ક થશે 138.255. નેગેટિવ કેટલા થશે? 20 × 0.265. 20 ખોટા છે એને ગુણ્યા 0.265 નેગેટિવ થશે એટલે 5.3 છે એ નેગેટિવ થશે. તો જુઓ તો 138.255 માઇનસ 5.3 132.955 માર્ક થાય. ખબર પડી ગઈ? આ એક નાનો અમતો સિનારીઓ. આ રીતે તમારે લોકોએ માર્ક કેલ્ક્યુલેટ કરવાના છે. તમારે લોકોએ આ રીતે માર્ક કેલ્ક્યુલેટ કરવાના. શું કર્યું આપણે? જુઓ, આ તમને સમજાઈ ગયું. 5 પ્રશ્નો રદ થયા તો કઈ રીતે આવ્યું એ ખબર પડી ગઈ. 6 પ્રશ્ન થયા, 9 પ્રશ્ન થયા, 13 પ્રશ્નો. હવે તમારે તમારી રીતે, તમારે જેટલા કદાચ કોઈકને 7, કોઈકના પેપરમાં 7 રદ થયા છે, કોઈકનામાં 8 થયા છે, કોઈકનામાં 7, 8, 9 જે થયા હોય, તમારે અહીંયા જોઈ લેવાનું એ પ્રમાણે માર્ક કાઢ લેવાના કે તમને એક પ્રશ્ન કેટલા માર્ક મળે છે. ખબર પડી ગઈ છે? હવે એક પ્રશ્ન માર્ક કાઢતા આવડી ગયું છે. નેગેટિવ કાઢતા આવડી ગયું છે. ખોટા માર્ક ખોટા પડે તો કેટલા નેગેટિવ થઈ આવડી ગયું છે. તો સાચા હોય એને ગુણ્યા જે પ્રશ્ન જે માર્ક એવા એ ઓછા, ખોટા હોય એને ગુણ્યા નેગેટિવ, તમારો જવાબ આવી ગયો. નોટ એટેમ્પ્ટેડને કાંઈ જોવાનું નથી. એ પછી તમારે જોઈ લેવાનું હોય 9 પ્રશ્ન ખોટા પડ્યા હોય કે 13 પ્રશ્ન ખોટા પડ્યા હોય કે જે રીતે ખોટા પડ્યા હોય, એક માર્ક એક પ્રશ્નના એટલા માર્ક તમારે ગણાશે અને એટલા માર્ક નેગેટિવ થશે. આ પ્રમાણે તમને જવાબ છે મળશે, તમારો માર્ક છે મળશે. ક્લિયર થઈ ગયું? ખબર પડી ગઈ? તો વિદ્યાર્થી મિત્રો, આ નાનો અમતો પ્રયાસ એવો હતો કે તમને લોકોને ખ્યાલ આવી જાય કે કઈ રીતે તમારે માર્ક ગણવા જોઈએ. હવે તમારે બીજે કંઈ ગમે રીતે પૂછવાની જરૂર નથી. છતાંય તમને લોકોને કાંઈ કન્ફ્યુઝન હોય તો આપણો નંબર છે 9265770330. આ નંબર ઉપર પ્રશ્ન છે એ પૂછજો. તમારે જો કંઈ કન્ફ્યુઝન હોય છતાંય તો કહેજો, આપણે ગણતરી કરીને તમને લોકોને જવાબ છે એ આપી દેશું. છતાંય ન આવડે તો ગ્રુપમાં જ્યાં ત્યાં ન પૂછતા સીધું એવું લાગે તો આ નંબર પર પૂછી લેજો. અમે ત્યાં ફોર્મ્યુલા બનાવી દીધો છે એટલે ફટાફટ તમારા માર્ક જ નાખવાના રહેશે ખાલી. ક્લિયર? રેડી? તો આજના દિવસને, આજના સેશન પૂરતું આપણે એટલું રાખશું. નેક્સ્ટ પાછા ફરી મળતા રહેશું. જય હિન્દ, જય ભારત.